ભારતીય નૌસેના સમુદ્રમાં ચીનની વધી રહેલી હરકતોના કારણે સતત પોતાની શક્તિઓમાં વધારો કરી રહી છે. તેવામાં હવે જર્મનીએ ભારતને સબમરીનની ખરીદી માટે મોટી ઓફર કરી છે. જર્મન સરકારે ભારતની સાથે સીધી સબમરીન ડીલ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ભારત 45,000 કરોડના ખર્ચે ભારતીય નેવી માટે આધુનિક સબમરીન ખરીદવા માંગે છે કે જેથી કરીને સમુદ્રમાં ચીન અને પાકિસ્તાન તરફથી વધી રહેલા પડકારોનો મુકાબલો કરી શકાય. ભારત સરકાર નેવી માટે 45,000 કરોડમાં P-75I પ્રોજેક્ટ તૈયાર કરી રહી છે, જેમાં નેવી માટે અત્યાધુનિક કિલર સબમરીન ખરીદવા માંગે છે. આ મહાડીલ માટે જર્મની અને સ્પેન સૌથી આગળ ચાલી રહી છે. જર્મન સરકારે ભારતને 6 આધુનિક સબમરીનની ડીલ માટે ઓફર કરી છે. ભારત અને જર્મનીની વચ્ચે આ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. જર્મનીની કંપની TKMS બનાવી રહી છે. આ ઉપરાંત સ્પેન પણ ભારતને સબમરીન વેચવા માંગે છે. સ્પેનની કંપની નેવંતિયાએ ભારતની LNT સાથે સબમરીન નિર્માણ માટે ડીલ કરી છે. આ સબમરીન AIP થી સજ્જ હશે અને લાંબા સમય સુધી સમુદ્રની અંદર છુપાઈને રહી શકે છે. હિન્દ મહાસાગરમાં ચીન અને પાકિસ્તાની નેવીની વધતી જતી ગતિવિધિ વચ્ચે ભારત લાંબા સમયથી આ ડીલ કરવા ઈચ્છી રહ્યું છે, પરંતુ જુદી જુદી શરતોના કારણે ડીલ થઈ શકી નથી. આ પહેલા જ્યારે જર્મનીના રક્ષા મંત્રી જૂન 2023માં ભારત આવ્યા હતા ત્યારે તેમણે સબમરીન ડીલ માટે ખુલ્લીને તરફેણ કરી હતી. જોકે ભારતે જર્મનીને સબમરીનના ઉપકરણોને લઈને લાયસન્સના નિયમો હળવા કરવા માટે કહ્યું છે. જર્મની ઘણી વખત નિકાસ અટકાવી દે છે, જેના કારણે ભારત તેના પર વિશ્વાસ કરી રહ્યું નથી. ટેકનિકલ રીતે જર્મની અને સ્પેનની સબમરીન ભારત પ્રોજેક્ટ P-75I માટે યોગ્ય જણાઈ રહી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.